નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ છ ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષ્યાંગ પ્રકરણ નવ આપણું ઘર પૃથ્વી ભાગ એક જેમાં વિદ્યાર્થી મિત્રો આપણું ઘર પૃથ્વી એટલે કે સૌર પરિવારમાં વિવિધ ગ્રહો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું પ્રકરણ નવ આપણું ઘર પૃથ્વી વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં રહીએ છીએ જે ગામમાં જે ઘરમાં આપણે રહીએ છીએ તો કે આપણને પ્રશ્ન થાય છે આ બધું શાની ઉપર આવ્યું હશે આપણું ગામ આપણું ઘર આપણે જ્યાં રહીએ છીએ તો આપણે શેની ઉપર વસવાટ કરીએ છીએ આવો પ્રશ્ન આપણને સૌને થાય છે તો એનો એક જ સાદો અને સિમ્પલ જવાબ છે આપણું જે ઘર છે આપણું ગામ છે તે પૃથ્વી પર આવેલું છે તો આ જે પૃથ્વી છે તે આપણું એક વિશાળ ઘર છે જેની પર આપણું ગામ આવ્યું હોય છે આપણું ઘર આવ્યું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય છે કે આ વિશાળ જે આપણું ઘર છે પૃથ્વી છે તેમના વિશે આપણને માહિતી હોવી જોઈએ આપણને જાણવાનું મન થાય છે તો આ પૃથ્વી વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું પરંતુ આજે આપણે પૃથ્વી છે એ સૌર પરિવારનો જે એક સભ્ય છે તો અહીં આપણને પ્રશ્ન થાય છે કે સૌર પરિવાર એટલે શું સૌર મંડળ એટલે શું તો કે જે સૌર પરિવાર સૌર એટલે કે સૂર્ય સૂર્યનો પરિવાર સૂર્ય જે જે રીતે આપણા ઘરમાં વડીલ તરીકે આપણા દાદા હોય છે એ જ રીતે સૌર પરિવારમાં જે સૂર્ય હોય છે તે મુખ્ય છે આ જે સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત તારો છે અને જે સૂર્ય હોય છે તેનું ગુરુત્વાકર્ષણ પણ સૌથી વધારે છે બરાબર તમામ જે સૌર મંડળમાં આવ્યા છે તારા ગ્રહો એમાં સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ એ સૂર્યનું છે અને તેથી સૂર્યની આસપાસ જે તે ગ્રહો પોતાના ગુરુત્વાકર્ષણ બળ અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને પરિણામે ફરતા રહે છે તો કે આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે હોય છે અને આપણી પૃથ્વી એમાંનો જે ગોળો છે આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ તો કે સૂર્યની આસપાસ જે ગ્રહો ફરતા રહે છે તે શા માટે ફરતા રહે છે કારણ કે સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા જ ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકારે ફરતા રહે છે આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ હોતો નથી પરંતુ જે સૂર્ય હોય છે એ સૂર્ય ધગધગતો તારો છે બરાબર અને એમની પાસેથી તેઓ પ્રકાશ મેળવે છે સૌર પરિવારના ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે આ બધા ગ્રહો બન મળીને બને છે આપણું સૌર પરિવાર તો વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણા કુટુંબમાં જે આપણા દાદા હોય છે તે વડીલ તરીકે આપણને માર્ગદર્શન આપતા હોય છે એ જ રીતે સૌર પરિવારમાં પણ જે સૂર્ય છે તેઓ જે અન્ય ગ્રહો છે તેમને પણ પ્રકાશિત કરતો રહે છે પોતે તો પ્રકાશિત છે જ પરંતુ અન્ય જે ગ્રહો હોય છે એમને પણ પ્રકાશિત કરતો રહે છે તો કે આ સૌર પરિવારમાં કયા કયા ગ્રહો આવ્યા છે તે વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું આમ જે ગ્રહો ઉપગ્રહો ત્યારબાદ લઘુગ્રહો ધૂમકેતુઓ અને ઉલ્કાઓ આ સમગ્ર મળીને જે પરિવાર રચાય છે તેના આપણે સૌર પરિવાર કે સૌર મંડળ તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સૌર પરિવાર જોઈ શકો છો જેમાં જે સૂર્ય છે તે સેન્ટરમાં આવ્યો હો આવ્યો છે વચ્ચે છે જે સૌર પરિવારમાં જે સૂર્ય છે તે મહત્વનો મુખ્ય તારો છે જે સ્વયં પ્રકાશિત છે અને તે પોતાના પ્રકાશ વડે જે એની આસપાસ ફરતા ગ્રહો છે એમને પણ પ્રકાશિત કરતો રહે છે વિદ્યાર્થી મિત્રો આપણે સૂર્યથી સૌ પરિચિત છે આપણે રોજ સવારે ઉઠીએ છીએ ત્યારે સૂર્યોદયથી આપણી શરૂઆત થાય છે સૂર્ય સન્માની તારો છે તેથી જ આપણે સવારે ઉઠીને સૌપ્રથમ સૂર્યદેવતાને પ્રણામ કરીએ છીએ અને તેમને જળ અર્પણ કરીએ છીએ તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે તો કે સૂર્યથી જ આપણી દૈનિક શરૂઆત થાય છે સૂર્ય વગર આપણે કલ્પના પણ કરી શકતા નથી તેથી જ તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે જે આપણને પ્રકાશ પૂરો પાડે છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ઘણો મોટો છે તો કે જે સૂર્ય છે તે પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ઘણો મોટો છે તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો એક હજાર કિલોમીટરના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો એકસો સાત વર્ષ નીકળી જાય જે રીતે આપણે આપણી પૃથ્વીને સૂર્યની ફરતે ફરતા ત્રણસો પાસઠ દિવસ લાગે છે એ જ રીતે જો આપણે સૂર્યની ફરતે એક હજાર કિલોમીટરની ઝડપે ફરીએ તો આપણને એકસો સાત વર્ષ લાગી જાય છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે તો આ રીતે જે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ જે છે તે પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ થાય છે તેનું વજન સૂર્યની સપાટી પર અઠ્યાવીસ કિલોગ્રામ થાય છે શા માટે કારણ કે જે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે તે પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે અને તેને પરિણામે જેનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ જેટલું થાય છે તે સૂર્યની સપાટી પર અઠ્યાવીસ કિલોગ્રામ થાય છે આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે તો જે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે તેને પરિણામે આ જે ગ્રહો સૂર્યની ફરતે ફરતા રહે છે તે ચોક્કસ ગતિમાં રહીને ચોક્કસ માર્ગમાં રહીને ગતિ કરે છે અને તેની આસપાસ ફરે છે પૃથ્વી તેનાથી પંદર કરોડ કિલોમીટર દૂર છે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે તો તમે અહીં જોઈ શકો છો બરાબર સૂર્યની ફરતે વિવિધ ગ્રહો છે તે પ્રદક્ષિણા કરે છે તો કે આ જે પૃથ્વી છે તે સૂર્યથી લગભગ પંદર કરોડ કિલોમીટર દૂર છે અને સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવતા સવા આઠ મિનિટનો સમય લાગે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે યાદ રાખવાનું છે કે સૂર્યની ફરતે જો આપણે ચક્કર લગાવવું હોય તો એક હજાર કિલોમીટરના વેગથી જો આપણે ચક્કર લગાવીએ તો એકસો સાત વર્ષ જેટલો સમય લાગે છે અને સૂર્ય એ પૃથ્વી કરતાં તેર લાખ ગણો મોટો છે એ ઉપરાંત સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીની પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે ત્યારબાદ સૂર્યના પ્રકાશને ધરતી પર પૃથ્વી પર આવતા સવા આઠ મિનિટનો સમય લાગે છે સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું હોય છે તો કે જે સૂર્ય છે તે હાઇડ્રોજન વાયુનો બનેલો હોય છે તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે તો આ રીતે સૂર્યમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ રહેલા હોય છે અને તેને પરિણામે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે ઉર્જા તરીકે ઓળખીએ છીએ જેથી સૂર સૂર્ય સપાટી ખૂબ જ ગરમ સૂર્યની સપાટી ખૂબ જ ગરમ રહે છે સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે અને તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે સૌર ઉર્જાને પરિણામે જે પૃથ્વી પરની સજીવસૃષ્ટિ છે તે વિકાસ પામી છે વૃદ્ધિ પામી છે વનસ્પતિનો વિકાસ થયો છે સજીવોનો વિકાસ થયો છે તો આ પ્રકારે જે સૂર્ય છે તેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ રહેલા છે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે હવે આપણે ગ્રહો વિશે ટૂંકમાં માહિતી મેળવીશું તો કે સૌર પરિવારના મુખ્યત્વે આઠ ગ્રહો છે જેમાં બુધ સૌપ્રથમ સૂર્યની પ્રથમ કક્ષામાં બુધ ત્યારબાદ શુક્ર પૃથ્વી મંગળ આંતરિક ગ્રહો છે અને ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન એ બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે તો આ રીતે સૌર પરિવારમાં કુલ આઠ ગ્રહો આવ્યા છે જેમાં ચાર ગ્રહો આંતરિક ગ્રહો છે અને ચાર ગ્રહો એ બાહ્ય ગ્રહો છે જેમાં બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો છે ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન એ બાહ્ય ગ્રહો છે આમ સૌર પરિવારના મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે તો અહીં તમને પ્રશ્ન પૂછાય છે કે પૃથ્વીના આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો જણાવો એ ઉપરાંત નરી આંખે કયા ગ્રહો જોઈ શકાય છે તો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એ નરી આંખે જોઈ ગ્રહો છે સૌર પરિવારનો પ્રથમ ગ્રહ છે બુધ એટલે કે મર્ક્યુરી તો કયા ગ્રહ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે પ્રથમ કક્ષામાં આવ્યો છે તે પીળાશ પડતા રંગનો હોય છે બુધને વાતાવરણ કે ઉપગ્રહ નથી તો આ રીતે જે બુધ ગ્રહ છે તેને વાતાવરણ પણ નથી અને ઉપગ્રહ પણ નથી તેથી પૃથ્વીની સોરી તેથી બુધની સપાટી પર જીવન શક્ય નથી પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે તો આ રીતે પૃથ્વી પરથી આપણે બુધને જોઈ શકીએ છીએ પરંતુ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ આપણા આપણે થોડાક સમય માટે જોઈ શકીએ છીએ ત્યારબાદ બીજો ગ્રહ છે શુક્ર એટલે કે વેનસ તે સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે જાણે કે પૃથ્વીનો જોડિયા ભાઈ તો અહીં તમને જોડકામાં પૂછાય છે પૃથ્વીના જોડિયો ભાઈ તો શુક્ર તે ચડકાટમાં ચંદ્રને મળતો આવે છે તેને એક પણ ઉપગ્રહ નથી તેની આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી આ રીતે જે શુક્ર છે તે સૌર પરિવારનો બીજા નંબરનો જે ગ્રહ છે અને તે સૌથી ચમકતો ગ્રહ છે તેની આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવરણો આવ્યા છે તેથી તેનો વિસ્તૃત અભ્યાસ થઈ શક્યો નથી અને આ જે શુક્ર છે તેને પણ ઉપગ્રહ નથી એમ છતાં તે પૃથ્વી જેવો જ હોવાથી તેને પૃથ્વીનો જોડિયા ભાઈ તરીકે ઓળખવામાં આવે છે તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ ગ્રહ છે ત્યારબાદ નંબર ત્રણ પૃથ્વી એટલે કે અર્થ જે સૌર પરિવારનો ત્રીજા નંબરનો ગ્રહ છે શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે તો કે શુક્ર સૌપ્રથમ બુધ ત્યારબાદ શુક્ર ત્યારબાદ પૃથ્વી અને ત્યારબાદ મંગળ એટલે કે શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે પૃથ્વી પોતાના ધરી પર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે તો જે પૃથ્વી છે તે પોતાની ધરી પર તો ફરે જ છે પોતાની ધરી પર ફરતા તેને ચોવીસ કલાક જેટલો સમય લાગે છે જ્યારે તે સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે એટલે કે સૂર્યની ફરતે ફરે છે તો તેને ત્રણસો દિવસ લાગે છે તો આ રીતે તેને સૂર્યની ફરતે એક આંટો પૂરો કરતાં લગભગ ત્રણસો દિવસ લાગે છે પૃથ્વી પર દિવસ અને રાત તેમજ ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જ જોવા મળે છે પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે તો આ રીતે પૃથ્વીનો એક ઉપગ્રહ જે ચંદ્ર છે અને પૃથ્વી પર રાત દિવસ જોવા મળે છે એ ઉપરાંત ઋતુઓમાં જે પરિવર્તન થાય છે એ પ્રકારની ઘટના પણ પૃથ્વી પર જોવા મળે છે તો આ રીતે પૃથ્વી પર જે વાતાવરણ આવ્યું છે આવરણ આવ્યા છે તેને પરિણામે પૃથ્વી પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે પૃથ્વીનો જે ઉપગ્રહ ચંદ્ર છે એ વિશે આપણે માહિતી મેળવીશું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે તેને પૃથ્વીનો ની ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી પર પણ એક આંટો પૂરો કરતા આશરે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ લાગે છે આ રીતે જે પૃથ્વીનો ઉપગ્રહ છે તેને પૃથ્વીની ફરતે ફરતે તેમજ પોતાની કાંટો પૂરો કરતા લગભગ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ લાગે છે એટલે કે ત્રીસ દિવસ લાગે છે ચંદ્ર પર વાતાવરણ નથી ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન શક્ય નથી ચંદ્ર એ પરપ્રકાશિત છે ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ જ મોટા વિશાળ ખાડાઓ પડી ગયા છે અહીં મૃત જ્વાળામુખી પણ આવેલા છે તો કે આ રીતે ચંદ્ર પર વાતાવરણ નથી અને તેથી તેના પર જીવસૃષ્ટિ શક્ય નથી એ ઉપરાંત ચંદ્રને પોતાનો પ્રકાશ નથી પરંતુ તે સૂર્યના પ્રકાશ દ્વારા પ્રકાશિત થતો રહે છે રીતે જે ચંદ્ર છે તેને પોતાની ધરી પર અને પૃથ્વીની ફરતે એક આટો પૂરો કરતાં ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ લાગે છે નંબર ચાર મંગળ એટલે કે માર્સ માર્સ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે જે મંગળ છે તે લાલ રંગનો છે મંગળને આછું વાતાવરણ છે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે તેને બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે તો આ રીતે મંગળ પર આપણે અવકાશયાન પણ મોકલ્યું છે અને તે સફળ પણ થયું છે જે મંગળયાન આપણે મોકલ્યું હતું એમાં ભારતે પ્રથમ ક્રમ છે મંગળ પર જનાર દેશમાં ભારતનો ક્રમ પ્રથમ આવે છે અને આ રીતે આપણે મંગળ પર જઈ શક્યા છે તે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે એ ઉપરાંત તેનું ત્યાં આછું વાતાવરણ જોવા મળે છે ત્યાં પૃથ્વી કરતા પ્રમાણમાં વધુ ઠંડી અને વધુ ગરમી જોવા મળે છે વૈજ્ઞાનિકો દ્વારા ત્યાં જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને એ માટે સંશોધન ચાલુ જ છે નંબર પાંચ ગુરુ એટલે કે જ્યુપિટર ગુરુ એ આછો પીળાશ પડતો સફેદ ગ્રહની ગ્રહ છે ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે આ ગ્રહ ખૂબ જ ઠંડો હશે એવું મનાય છે તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુને ઓગણીસી ઉપગ્રહો છે જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મત મતાંતર જોવા મળે છે આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે આ રીતે જે ગુરુ છે તેને આપણે દૂરબીન દ્વારા નિહાળી શકીએ છીએ ગુરુ એ આછા પીળાશ પડતા રંગનો સફેદ ગ્રહ છે ગુરુની આસપાસ વાયુઓનું આવરણ આવેલું છે અને તે પ્રમાણમાં ખૂબ જ ઠંડો ગ્રહ છે એવું માનવામાં આવે છે તે સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છે અને તેને ઓગણ ઉપગ્રહો આવ્યા છે એવું માનવામાં આવે છે ત્યારબાદ શનિ શનિ શેટન સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે આ રીતે જે શનિ છે તમે જોઈ શકો છો બરાબર અહીં ચિત્રમાં જે ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે ગુરુ પછીનો મોટો ગ્રહ છે જે ગુરુ છે તેના પછીનો મોટો ગ્રહ એટલે કે શનિ સૌથી મોટો ગ્રહ ગુરુ અને ત્યાર પછીનો શનિ નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે જે વલયો ધરાવે છે જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો બરાબર તો કે ગુરુ પછીનો વલયો ધરાવતો જે ગ્રહ તેજસ્વી વલયો ધરાવતો જે ગ્રહ છે તે શનિ વલયોના કારણે તે જુદો તરી આવે છે આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય શનિને પાઘડિયો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ રીતે જે વલયોને પરિણામે તે માથે પાઘડી પહેરેલો હોય એ પ્રકારે દેખાય છે અને તેને પરિણામે તેને પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે શનિને બાસઠ કરતા વધારે ઉપગ્રહો છે સૂર્યથી દૂર હોવાને કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે આ રીતે જે શનિ છે તે સૂર્યથી દૂર આવેલો ગ્રહ છે અને તેને પરિણામે ત્યાં તાપમાન પણ ઓછું રહે છે ત્યારબાદ નંબર સાત યુરેનસ પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય રીતે દૂરબીનથી પણ દેખાતો નથી ત્યાં સૂર્યનું તેજ પણ ઓછી ચાંદની જેવું લાગે છે વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ સત્તરસો ને એક્યાસીમાં ગ્રહ શોધી કાઢ્યો હતો આ ગ્રહ ખૂબ જ ઠંડો છે તાકે જે યુરેનસ છે ત્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી અને તેને પરિણામે દૂરબીનથી જો જોઈએ આપણે તો પણ તે દેખાતો નથી અને વિલિયમ હર્ષલ નામના જે ખગોળશાસ્ત્રી હતા એમણે સત્તરસો ને આ ગ્રહને શોધી કાઢ્યો હતો આ ગ્રહ એ ખૂબ જ ઠંડો ગ્રહ છે નંબર આઠ નેપચ્યુન આ ગ્રહ લીલા રંગનો છે તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તો કે જે નેપચ્યુન છે તે સૂર્યથી ઘણો દૂર છે અને તેના વાતાવરણમાં મિથેન નામનો વાયુ આવેલો હોય છે તે ખૂબ જ ઝેરી છે અને પૃથ્વીની જેમ જ ત્યાં ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તો આ રીતે કયો ગ્રહ કયા રંગનો છે તે તમારે યાદ રાખવાનું છે બરાબર સૌપ્રથમ તો મર્ક્યુરી એટલે કે બુધ ત્યારબાદ વેનસ એટલે કે શુક્ર ત્યારબાદ અર્થ એટલે કે પૃથ્વી માર્સ એટલે કે મધર માર્સ એટલે કે મંગળ જ્યુપિટર જ્યુપિટર એટલે ગુરુ સેટન એટલે કે શનિ યુરેનસ અને નેપચ્યુન તો આ રીતે તમને શોર્ટકટ યાદ રાખવા માટે આપ્યું છે પરંતુ આપણને યાદ જ રહી જાય છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન તો આ પ્રકારે જે આઠ પ્રકારના ગ્રહો આવ્યા છે એ તમારે યાદ રાખવાની યાદ રાખવાના છે અહીં તમને બ્રેકેટમાં આપ્યું છે માય વેરી એક્સલન્ટ મધર જસ્ટ સવ એઝ નૂડલ્સ તો આ પ્રકારે તમે યાદ રાખી શકો છો આ ક્રમમાં